કંપનીના વર્કરોને પોતાનું મહેનતાણું, યોગ્ય મહેનતાણું ના મળતા કર્યો કંપનીના સંચાલકોનો વિરોધ. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો હાલમાં ખાનગી કંપનીઓમાં પૂરતા પ્રમાણમાં યોગ્ય મહેનતાણું આપવામાં આવતું ન હોય, જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સંચાલકોનો વિરોધ કરી રહ્યા છે. કાયદો ખાલી કાગળ પર જ લખાયેલો હોય છે, જે સત્ય છે, અને તેને નિભાવવાનો પણ કાગળ ઉપર જ હોય છે, તે પણ એટલું જ સત્ય છે. કારણ કે જ્યારે કંપની બનાવવાની તૈયારીઓ કરવામાં આવે છે ત્યારે સરકાર પાસે અનેક પ્રકારના ક્લિયરન્સ અને કરારો કરવામાં આવે છે, પણ જેવો કંપનીને ચાલુ કરવાનો પરવાનો મળી જાય એટલે કંપનીનો માલિક અને તેના સંચાલકો જંગલના વાઘનું રૂપ ધારણ કરી લેતા હોય છે, તેવી જ પરિસ્થિતિ વડોદરામાં નિર્માણ પામી છે. રોજે રોજ નવા નવા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ કંપનીના માલિકોમાં જોવા મળતી હોય છે. આવી કંપનીઓને નિયમ પ્રમાણે ચલાવવા માટે નિમાયેલા અધિકારીઓ સરકાર પાસેથી મફતનો પગાર લઈ ઘોર નિંદ્રામાં પહોંચી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. તેઓ શું તેમનામાં પણ મિલાવટ છે? વધુમાં આવી જ એક કંપની વડોદરાની ગ્રામ્ય વિસ્તારના સાકરદા ગામ નજીક આવેલી ઓસ્કા ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઘટના સામે આવી છે તાજેતરમાં, જ્યાં 250 જેટલા કંપનીના કામદારો પોતાનું જે કામ કર્યું તેનું મહેનતાણું ઓછું મળતું હોવાના કારણે કંપનીના સત્તાવાળાઓ સામે આક્રોશ ઠાલવતા જોવા મળ્યા હતા. પરંતુ વર્કરોને પણ અગાઉથી ખબર જ હોવાના કારણે તેમને આવા ઘણા કામદારોને કંપનીઓ સાથે કાયદાકીય લડત આપી યોગ્ય મહેનતાણું અપાવી ચૂકેલા અને નિસ્વાર્થ કામ કરી આપનાર મહિપતસિંહ ચૌહાણને પોતાના વાહરે બોલાવી લીધા હતા. વધુમાં કાયદાકીય રીતે મહિપતસિંહે આ કંપનીમાં પણ કામદારોને યોગ્ય ઘટતું કરી આપવાની બાંયધરી આપી હતી. કામદારો જે વધુ પ્રબળ પીઠબળ પણ તેમને મળ્યું હતું. આમ કંપનીના વર્કરોને પોતાની મહેનતનું યોગ્ય મહેનતાણું ન મળતા કર્યો કંપનીના સંચાલકોની સામે વિરોધ. શું થઈ રહ્યું છે?